હેલો ફ્રેન્ડ્સ તો સીસીબીઓટી ત્રણસો ને બાર નંબરનું પેપર જેમાં યુનિટ નંબર થ્રી ટેડો વિશે આપણે જોઈ રહ્યા હતા તો એમાં આજે આપણે ઇક્વિસિટમ જે બીજા નંબરની ત્રી અંગી વનસ્પતિ છે એના વિશે અભ્યાસ કરવાનો છે તો એ જે ઇક્વિસિટમ વનસ્પતિ છે એમાં જેમ આપણે સેલાજીનેલામાં જે જે ટોપિકનો અભ્યાસ કર્યો હતો એ જ રીતે આપણે આમાં પણ એવી જ રીતે ટોપિક જોવાના છે કે પહેલાં ઇક્વિસિટમનું ક્લાસિફિકેશન ત્યારબાદ ઇક્વિસિટમની બીજાણુજનક અવસ્થા ત્યારબાદ એની જનુજનક અવસ્થા અને મેઇન કે ઇક્વિસિટમ શંકુ આટલા ચાર ટોપિક આપણે આમાં જોવાના છે તો એ આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં ઇક્વિસિટમનું ક્લાસિફિકેશન એનું વર્ગીકરણ જોઈ લઈએ તો ઇક્વિસિટમની સૃષ્ટિ વનસ્પતિ છે અને એની ઉપસૃષ્ટિ ભ્રૂણધારી જે ત્રણે ત્રણ જે ત્રિઅંગી વનસ્પતિઓ છે માર્સિડિયા ને સેલાજીનેલા એમાં કોમન છે માટે આમાં આપણે લખ્યું નથી એનો સમુદાય છે ટ્રેક્યો એનો સમૂહ છે સ્પીનો સિડા ગોત્ર ઇક્વિસિટેલ્સ અને કુળ છે ઇક્વિસિટે સી તો આ જે વનસ્પતિ ઇક્વિસિટમ છે એ પણ સામાન્ય જે વનસ્પતિનું લક્ષણ હોય કે હરિતકણનો ખોર હરિતકણના મદદથી પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે તો આમાં પણ આ જે વનસ્પતિઓ હોય છે એ સ્વાવલંબી પોતાનો ખોરાક જાતે જ બનાવે છે માટે એને સૃષ્ટિ વનસ્પતિમાં મૂકવામાં આવે છે અને એ જે છે એ અન્ય વનસ્પતિઓની જેમ ભ્રૂણ પણ ધારણ કરે છે માટે એને ભ્રૂણ ધારી વનસ્પતિ પણ કહેવામાં આવે છે તો આ હતું ઇક્વિસિટમનું ક્લાસિફિકેશન તો આમાંથી તમારે એસક્યુ અથવા એમસીક્યુ ટાઈપના જે ક્વેશ્ચન હોય એમાં એક માર્ક્સમાં અથવા તો ઇક્વિસિટમનું ક્લાસિફિકેશન એ ત્રણ માર્ક્સનો જે લોંગ ક્વેશ્ચન આવે છે એમાં પણ પૂછાઈ શકે તો અહીંયા આગળ તમે એક ફોટોગ્રાફ્સ જોઈ શકો છો આ જે ફોટોગ્રાફ્સ છે એ ઇક્સિટમનું પ્લાન્ટ બોડી છે તો એમાં આ જે એના વિવિધ ભાગ છે એ આપણે પહેલાં ઓળખી લઈએ કારણ કે એના જે આ આકૃતિમાં તમને નરી આંખે જે ભાગ દેખાય છે એ જ એના બીજાણુજનક અવસ્થાના ભાગો થશે તો એના વિશે આપણે જોઈ લઈએ તો એ જે ઉપરનું એક શંકુ કોન આકારનો જે ભાગ જોવા મળે છે એ જે છે એ સિટમ શંકુ ત્યારબાદ નીચેનો જે દંડ જેવો ભાગ જોવા મળે છે એ એનું પ્રકાંડ છે અને અહીંયા આગળ ચક્રકારે જે ચક્રો રચનાઓ જોવા મળે છે એ એના છે છે તો ટૂંકમાં એની બીજાણુજનક જે અવસ્થા એમાં નીચે જે તંતુમય મૂળ જોવા મળે છે અહીંયા આગળ છેક નીચેના છેડે તો મૂળ પછી એનું આ જે છે એ આખું પ્રકાંડ ત્રીજા નંબરમાં પણ અને શંકુ એ એના બીજાણુજનક અવસ્થાના ભાગો કહેવાશે તો નેક્સ્ટ આપણે બીજાણુજનક અવસ્થા વિશે જોવાનું છે તો એ પહેલાં આપણે એ જોઈ લઈએ કે ઇક્વિસિટમ ક્યાં આગળ જોવા મળે છે એનું નિવાસ સ્થાન કયું છે તો ઇક્વિસિટમ પ્રજાતિની લગભગ બસો ને પચાસ જેટલી જાતિઓ પૃથ્વી પર ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધવાળા પ્રદેશોમાં કુદરતી રીતે જ ઉગી નીકળતી જોવા મળે છે તો એ જે છે એ ખુલ્લી જમીન ઉપર તળાવ કિનારે અથવા તો જ્યાં આગળ છાયડો હોય ત્યાં આગળ ભેજ અને કાદવયુક્ત જમીનમાં વગેરે જે છે એ એ એના પ્રાપ્તિ સ્થાનો છે એટલે કે આગળ વાતાવરણ હશે કાદવયુક્ત જે ભાગ છે એમાં ઇક્વિસિટમ આપણને ઉગી નીકળેલી જોવા મળે છે તો આના સિવાય એક જે ત્રિઅંગીના આપણે સામાન્ય લક્ષણો વિશે વાત કરી હતી પહેલા લેક્ચરમાં તો એમાં આપણે એક લક્ષણ જોયું હતું કે ત્રિયંગી જે વનસ્પતિઓ છે એ છાયાપ્રિય પ્રિય વનસ્પતિઓ છે તો માટે આ જે બધી જ વનસ્પતિઓ છે એ છાયડામાં ઉગતી હોય એટલે કે કોઈ ખડકનો છાયડો હોય અથવા તો કોઈ મોટી વનસ્પતિ હોય એના નીચે ઊગી નીકળતી હોય ટૂંકમાં જ્યાં આગળ એને છાયડો પ્રાપ્ત થાય એ રીતે ઊગતી હશે એનું સ્વરૂપ જોઈએ તો સ્વરૂપ મતલબ કે એનું બાહ્ય સ્વરૂપ કે વનસ્પતિ બહારથી કેવી જોવા મળે છે તો એ જે વનસ્પતિ છે એ શાકીય છે તો શાકીય મતલબ કે જે વનસ્પતિને તમે વાળો અને એ ઈઝીલી વળી જાય જેમ કે કોઈ રબરનું નળી છે તો એને તમે જેમ વાળો એમ એ વળશે તો એને શાકીય સ્વરૂપ કહેવાય બહુ વર્ષા એ છોડ સ્વરૂપની વનસ્પતિ છે એને બીજાણુજનક અવસ્થામાં મુખ્ય એટલે કે બીજાણુજનક અવસ્થા મુખ્ય હશે અને જન્યુજનક અવસ્થા ગૌણ હશે તો એ બીજાણુજનક અવસ્થામાં મૂળ પ્રકાંડ અને શંકુ જેવા ભાગો ધરાવે છે વનસ્પતિનો છોડ સેન્ટીમીટરથી તેર સેન્ટીમીટર જેટલી ઊંચાઈ ધરાવે છે પ્રકાંડની જાડાઈ એ એકથી તે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી હોય છે અને વધુ ઊંચાઈ ધરાવતી જાતિઓનું પ્રકાંડ પ્રમાણમાં જાડું બને છે અને એ જે પ્રકાર છે એ પોલું હોય છે અને દ્વિતીય વૃદ્ધિ વગરનું જોવા મળે છે કારણ કે આ જે વનસ્પતિઓ છે એ કેવી છે 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 પ્રકારની વનસ્પતિઓ માટે જે જે બીજધારી વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે એવી દ્વિતીય વૃદ્ધિ અહીંયા આગળ આપણને જોવા મળશે નહીં તો અહીંયા આગળ ઇક્વિસિટમનું સુકાઈ આપેલું છે તો અહીંયા આગળ ટોચે એનું શંકુ ઉત્પન્ન થશે ત્યારબાદ આ જે છે ભૂંગળી જેવો ખાલી ભાગ

પ્રકારના જોવા મળે છે અને એનું પ્રકાર બે પ્રકારનું હોય છે નીચેનો જે ભાગ છે એ ભાગ 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 અને ઉપરનો જે જે છે જમીનની ઉપર આવેલો હોય એને હવાઈ હવાઈ તરીકે તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આગળ જે અવિશિષ્ટ પર્ણો હતા એ તમે જોઈ શકો છો કે જે આગળ એમાં ગાંઠ પ્રદેશ છે ત્યાં આગળથી એમાં શું ઉત્પન્ન થાય છે પર્ણો ઉત્પન્ન થયેલા જોવા મળે છે તો બીજાણુજનક અવસ્થામાં આપણે એના બેઝિક જે ભાગો હતા કે મૂળ એમાં પણ ગાંઠા મૂડી પ્રકારનું હોય પછી પ્રકાર ચાર ભાગો જેને આપણે બીજાણુજનક અવસ્થામાં મૂકીએ છીએ હવે એના પ્રકરણ વિશે આપણે જોઈએ તો ઇક્વિસિટમનું જે પ્રકાંડ છે એ આપણે હાલ જ વાત કરીએ બે સ્વરૂપ ધરાવે છે જમીનમાં વિકાસ પામતું જે હોય એ ગાંઠા મૂડી પ્રકારનું અને તે ઉપરથી હવાઈ ટટ્ટા જે શાખા ઉત્પન્ન થાય છે તે ગાંઠા મૂડી ઉપર ગાંઠ અને જોવા મળે છે છે તો અહીંયા આગળ જે જે નીચેનો ભાગ એ ગાંઠામૂડી અને એના ઉપર જે જમીનની બહાર જોવા મળશે એ એનો હવાઈ ભાગ તરીકે હવાઈ પ્રકાંડ તરીકે ઓળખાય છે હવે ગાંઠ પર કક્ષ કલિકાઓ પણ કક્ષમાં જોવા મળે છે ગ્રંથિલ રચનાઓ દ્વારા એ વાનસ્પતિક પ્રજનન થાય છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે એનો ગાંઠ પ્રદેશ છે ત્યાં આગળથી એમાં પર્ણો ઉત્પન્ન થયેલા જોવા મળે છે તો એ પણ અહીંયાથી તમે આને કાપશો અને જ્યારે જમીનમાં એને વાવવામાં આવે ત્યારે એના દ્વારા એ વાનસ્પતિક પ્રજનન કરે છે જેમ કે તમે શેરડીમાં જોયું હશે કે જ્યાં આગળ એનો આંખનો ભાગ જોવા મળે છે એટલો ભાગ તમે એને કાપીને બીજી જગ્યાએ વાવો તો એમાંથી એ વાનસ્પતિક પ્રજનન કરી અને એવો જ શેરડીનો નવો પ્લાન્ટ તૈયાર થાય છે તો એ જ રીતે આમાં પણ જોવા મળે છે કે જે એનો ગાંઠ સાથેનો જે કક્ષકલિકાવાળો ભાગ છે એ કાપીને તમે અન્ય જગ્યાએ જ્યારે વાવો ત્યારે એમાંથી એવું જ ઇક્વિસિસ્ટમનો નવો પ્લાન્ટ તૈયાર થશે હવે એની ગાંઠામોળીની ગાંઠો ઉપરથી હવાઈ શાખાઓ ઉત્પન્ન થાય છે એમાં એક જે શાખા છે એ લીલી અને વંધ હોય અને બીજી શાખા છે ફળાઓ અને હરિતકણ રહિત મતલબ કે જ્યાં આગળ એમાં શંકુ ઉત્પન્ન થાય છે એમાં શું હોય છે એ હરિતકણ વિહીન એટલે કે એમાં લીલો કલર જોવા મળતો નથી તો બે પ્રકારની શાખાઓ હોય એક જે આ શાખા છે જેમાં પર્ણું જોવા મળે છે એ લીલી છે પણ એના ઉપર શંકુ ઉત્પન્ન થતું નથી એટલે કે વંધ્ય અને બીજી જેમાં શંકુ ઉત્પન્ન થાય છે એ કેવી છે ફળાવ છે પણ હરિતકણ વિહીન જોવા મળતી હોય છે હવે કાંઠના ભાગે તેમાં જે પર્ણો વિશે છે એના વિશે આપણે વાત કરી લઈએ તો ઇક્વિસિડમના પર્ણો એ સૂક્ષ્મ શલકી હવાઈ શાખાઓ હરિતકણ વિહીન અને ટોચે એક પ્રજનન અંગ શંકુને ધારણ કરે છે ગાંઠના ભાગે આવેલ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કારણે આંતરગાંઠની લંબાઈ વધે અને એ આંતરગાંઠો પર આયામ કૂટ જોવા મળે છે હવે એના પણ વિશે વાત કરીએ તો પણ એ નાના પાતળા સાદા સલકી લઘુપણ પ્રકારના અને એક શ્રીરી જોવા મળે છે પ્રકારની ગાંઠ ઉપર ચક્રાકારે ગોઠવાય અને તલ ભાગેથી જોડાઈ પ્રકાંડ ફરતે આવરણ બનાવે છે અને તરુણ પર્ણો જે હોય એ લીલો રંગ ધરાવતા હોવાથી એનું કામ એ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવવાનું અને બીજું એનું રક્ષણનું કામ હશે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એનો જે ગાંઠવાળો ભાગ છે ત્યાંથી એના પર્ણો ઉત્પન્ન થયેલા છે આ પણ એના એક પ્રકારના પર્ણું જ છે તો એ પર્ણું શલકી છે નાના છે લીલા રંગના છે માટે એનું કામ શું હોય કે એ પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક મૂળ ઉત્પન્ન થાય છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એ જે વચ્ચેનો ભાગ છે એ ગાંઠામૂળી અને એના ઉપરથી નીચે નાના નાના મૂળ ઉત્પન્ન થયેલા જોવા મળે છે તો એ જે છે એ તંતુમય પ્રકારના આગંતુક મૂળ એમાં ઉત્પન્ન થયેલા જોવા મળે છે હવાઈ શાખાની ગાંઠ ઉપર મૂળ એ આરંભ કોષો આવેલા હોય છે અને એ પણ કેવા હોય છે નિષ્ક્રિય રહે છે હવે આપણે ઇક્વિસિટમનું ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલું આમ્પ ઇક્વેશન જે આપણે ભણવા જઈ રહ્યા છીએ ઇક્વિસિટમ શંકુની રચના તો એમાં જે એના કોનની રચના હોય એ કઈ રીતની હોય છે એમાં કયા કયા ભાગો આવેલા છે અને શા માટે એમાં એવી રચનાઓ આવેલી છે એના વિશે આપણે જોઈએ તો ઇક્વિસિટમ શંકુ એ પહેલા તો ઉત્પન્ન ક્યાં આગળ થશે તો ઇક્વિસિટમમાં ફળાઉ હવાઈ શાખા કે લીલી હવાઈ શાખાની ટોચે એકલ રીતે શંકુ ઉત્પન્ન થાય છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એનું જે શાખા છે એની ટોચના ભાગે એક જ સંખ્યામાં એટલે કે એકલ રીતે એમાં શંકુ ઉત્પન્ન થયેલું આપણને જોવા મળે છે શંકુની લંબાઈ એ એકથી તે બે સેન્ટીમીટર હોય છે તલ ભાગમાં એટલે કે વચ્ચેના ભાગે સૌથી નીચેના તલ ભાગે વલયિકા ધરાવે છે શંકુમાં અક્ષ પછી બીજાણુ ધાની દર તો અહીંયા આગળ જેમાં બીજાણું ધાની આવેલી હોય બીજાણું ધાનીને જે ધારણ કરે એને બીજાણું ધાની દર કહેવાય તો આ આગળ આ જે છે પર્ટીક્યુલર એક એક રચનાઓ એ જે છે આખું જેમાં બીજાણું ધાન્યો આવેલી છે એને બીજાણું ધાની દર કહેવાય અને વચ્ચે નાની નાની જે રચનાઓ આવેલી છે એ બીજાણું ધાની છે અક્ષ પર બીજાણુ ધાની દર એ ચક્રાકારે અનેક ચક્રોમાં જોવા મળે છે અને પ્રત્યેક ચક્રમાં વીસ લઘુ બીજાણુ ધાની દર જોવા મળે છે પ્રત્યેક બીજાણુ ધાની દર એ છત્રાકાર અને દંડ તેમજ ચકી જેવા બે ભાગ ધરાવે છે તો અહીંયા આગળ આ જે છે એ શંકુનું શું છે ટીએસ છે એમાં તમે જોઈ શકો છો કે બધી જ બીજાણુ ધાની એ ચક્રાકારે ગોઠવાયેલી છે તો એ ચક્રાકાર ભાગ એ છત્રી જેવો છત્રાકાર ભાગ ધરાવે અને એમાં દંડ વચ્ચે વચ્ચે જે ઊભી લાઈન જોવા મળે છે સષકોણીય ચક્તિના મધ્યમાં કાટ ખૂણે દંડ જોડાયેલ છે અને તે દંડનો બીજો છેડો એ અક્ષ સાથે જોડાય છે તો અહીંયા આગળ જે એક જે ભાગ છે એ ક્યાં આગળ જોડાયેલો છે વચ્ચેનો જે ગોળાકાર ભાગ છે એ ચકીત તો એની સાથે જોડાયેલો છે અહીંયા આગળ એક ભાગ અને બીજો જે ભાગ છે એ ક્યાં આગળ જોડાય છે તો ઉપરના ભાગે એટલે કે એક ભાગ દંડ સાથે જોડાયેલો રહે છે ચકતીની અંદરની બાજુ દંડને સમાંતરે જાતિ મુજબ પાંચથી દસ બીજાણું ધાન્યો જોવા મળે છે બીજાણુ ધાની એ લાંબી નળાકાર કોથળી જેવી હોય છે અને અગ્રભાગ અંદર બીજાણુ ધાની ને જે ધારણ કરે છે એને બીજાણુ ધાની દર કહેવાશે એની અંદર નાની નાની ગોળ ગોળ જે રચના આવેલી છે એ બીજાણુ ધાની અને બીજાણુ ધાની હોય તો એમાં શું આવેલું હોય બીજાણું તો એવી એમાં રચના જોવા મળશે ત્યારબાદ જે બીજાણુ ધાની છે એની દિવાલ દ્વિસ્તરીય અને એમાં શું જોવા મળે છે અસંખ્ય બીજાણુ ધરાવતી એ બીજાણુ ધાની એ સમ બીજાણું છે એટલે કે બધા જ પ્રકારના જે અંદર બીજાણુ આવેલા હોય છે અહીંયા આગળ એ એક સમાન કદના એક સમાન આકાર ધરાવતા અને એક સમાન કાર્ય કરતા હોય માટે એને સમ બીજાણુ કહેવામાં આવે છે ત્યારબાદ હવે આગળ એમાં જોઈએ તો બાહ્ય દિવાલના કોષો એ કુંતલાકાર અને દર્શાવે છે અને અને એ સૂક્ષ્મ ગોળ હોય છે તો આ જે છે એ ઇક્વિસિટમ શંકુ છે તો એ જે છે એ શંકુમાં શું હવે ઉત્પન્ન થાય છે બીજાણુઓ ઉત્પન્ન થાય છે એમાં જે બીજાણુ ધાની આવેલી હોય એ બીજાણુ ધાનીઓમાં બીજાણુ ઉત્પન્ન થશે અને એ બીજાણુ જે છે એ કેવું હોય છે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ આકૃતિમાં કે એને ઉપર કોષો કુંતલાકાર અને વલયાકાર દીવાલ હોય છે એ દિવાલ એના ઉપર કુંતલાકાર અને વલયાકાર સ્વરૂપનું જોવા મળે છે પ્રત્યેક બીજાણું એ સૂક્ષ્મ અને ગોળ છે બીજાણું એકકીય કોષ કેન્દ્રી અને જીવરસ તેમજ ચતુસ્તરીય દિવાલ ધરાવે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે કુંતલાકાર રચના છે એમાં ચાર સ્તરીય દીવાલ હોય છે જેમાં સૌથી બહાર પેરિસ પોર પછી મધ્યસ્તર બાહ્ય સ્તર અને અંત સ્તર એવા ચાર સ્તર એક ક્રમશ ક્રમશઃ ગોઠવાય જેમાં પેરિસ છે એ મધ્યસ્તર અને પોષક સ્તરમાંથી બને અને બાહ્ય સ્તર તેમજ અંતસ્તર એ બીજાણુના જીવરસમાંથી બને છે તો અહીંયા આગળ ઘણીવાર પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે પૂછાઈ શકે કે એનું જે પેરિસ્પોર છે એ શેમાંથી ઉત્પન્ન થાય છે અને એના બાહ્ય સ્તર અને અંતસ્તર એ શેમાંથી બને છે તો બીજાણુની બહાર એક બાજુ પર અહીંયા આગળ તમે જુઓ તો એમાં ચાર સ્તરી ચાર હાથવાળી રચના જોવા મળે છે તો બીજાણુની બહાર એક બાજુ પર જોડાઈ ચાર હસ્ત જેવી રચના સૂતિકા બનાવે એટલે કે સૂત્ર જેવી રચના છે દોરા જેવી માટે એને સૂતિકા કહેવામાં આવે છે સૂતિકાની મદદથી શું કરશે એ બીજાણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ શક્ય બને એની મદદથી એ ચાલી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે તેમને નજીક જોડાઈ રહેવાથી ઘણા બધા પૂર્વ દેહ એ નજીક આવી ફલનમાં સરળતા તેમજ ખરબજડી સપાટી ઉપર બીજાણુ એ સૂતિકા વડે સ્થાપિત થઈ શકે તો આ સૂતિકાનું કામ શું હોય એ જે બીજાણું છે એને પ્રચલનમાં મદદ કરે અને ફલન સમયે જે બીજાણુ છે એ અંડકોષના સંપર્કમાં આવી ત્યાં આગળ એની અંદર દાખલ થઈ અને ફલનની જે પ્રોસેસ છે એ શક્ય બનાવી એમાં ભ્રૂનું નિર્માણ થઈ શકે અને એમાંથી નવી ઇક્વિસિટમનો પ્લાન્ટ તૈયાર થઈ શકે આ જે હતી એ એની બીજાણુજનક અવસ્થા આપણે જોયું કે જ્યાં સુધી એમાં બીજાણુઓનું નિર્માણ થાય છે ત્યાં સુધીની અવસ્થાને આપણે બીજાણુજનક અવસ્થા કહીએ છીએ હવે એ જે બીજાણુ બહાર આવે છે અને અંકુરિત થાય છે જમીન ઉપર ત્યારે જે અવસ્થાની શરૂઆત થાય એ એની જન્યુજનક અવસ્થા કહેવાશે તો એ જન્યુજનક અવસ્થા વિશે આપણે જોઈએ તો અહીંયા આગળ જન્યુજનક જે અવસ્થા છે એમાં બે પ્રકારના ભાગો બને છે જેમાં નરપ્રજ્ઞન અવયવ તરીકે પૂજન્યુધાની અને જે માદાપ્રજ્ન અવયવ છે એ એના તરીકે સ્ત્રીજન્યુધાની એવા બે ભાગ અહીંયા બને છે તો વિકિરણ પામેલ બીજાણુને અનુકૂળ વાતાવરણ મળતા બીજાણુ એ અંકુરણ પામી એમાં જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે તે બહુકોષી લીલા રંગનો એકથી તે દસ મિલીમીટર લાંબો હોય છે અને તલસ્થ તકિયા જેવો આયામ ભાગ અને ટટ્ટર લીલા રંગના ખંડમય ભાગો ધરાવે છે પૂર્વ દેહ એ પરિપક્વ થતા પૂજન્યુ ધાની અને સ્ત્રીજન્યુ ધાની ઉત્પન્ન કરે છે તો અહીંયા આગળ આપણે જોઈએ એ પ્રોસેસ તો આપણે પહેલાં તો વાત કરી હતી કે ઇક્વી બે શાખાઓ જોવા મળે છે એક જે કેવી છે હરિત કણ વિહીન અને ફળાવ મતલબ કે જે શાખાઓ પર શંકુ ઉત્પન્ન થયું છે એ ફર્ટાઇલ સ્ટેમ એટલે કે ફળાવ શાખા છે જેમાં લીલો રંગ જોવા મળતો નથી અને જે સ્ટેરાઇલ સ્ટેમ છે મતલબ કે વંદે છે એમાં લીલો રંગ હરીદકરણ જોવા મળે છે એના લીધે એ લીલી જોવા મળે છે હવે એમાંથી શંકુ જે છે એ અહીંયા આગળ એમાંથી શું ઉત્પન્ન થાય છે સ્પોર એટલે કે બીજાણુ એ જે બીજાણુ છે એ શું થશે જમીનમાં બહાર વિકિરણ પામી ત્યાં આગળ જ્યાં આધાર મળે છે ત્યાં આગળ શું કરે છે એક નવું ઇક્વિસિટમનું પ્લાન્ટ તૈયાર કરે અને એની અંદર શું ઉત્પન્ન થાય છે એન્થેરેડિયમ મતલબ કે પૂજન્યુ ધાની અને આર્ચીગોનિયમ મતલબ કે સ્ત્રીજન્યુ ધાની તો અહીંયા આગળ જે પૂજન્યુ ધાની બને છે એ ક્યાં આગળ હોય છે એનો જે ટોચના ઉપરના ટોચના જે ભાગ હોય ત્યાં આગળ બને અને જે માદા જન્યુધાની આર્ચીગોનિયમ છે એ અંદર ખુંપેલી વચ્ચેના ભાગે બનતી હોય છે તો હવે પૂજ અન્યુધાની વિશે આપણે વાત કરીએ તો ખુંપેલી અથવા ઉપસેલી પૂધાનીઓ જોવા મળે છે ખૂંપેલી પુધાનીઓ એ પૂર્વ દેહના તલ ભાગે જ્યારે ઉપસેલી એ લીલા ભાગોમાં જોવા મળે છે હવે એ પૂજ અન્યુધાની છે તો એમાં શું ઉત્પન્ન થશે ચલ પૂ જન્યુ તો અહીંયા આગળ જે પૂધાની છે એમાં શું બને છે પૂ જન્યુ તો એ પૂધાની ગોળાકાર દિવાલ સ્તર અને ચલ પૂજન્યુ ધરાવે જેમાં એક સ્તરીય ઢાંકણ કોષ અને લગભગ છપ્પન બહુ કશાધારી એક કોષ કેન્દ્રીય દિવાલ રહિત કુંતલાકાર પૂજન્યુઓ એ એક પૂધાનીમાં ઉત્પન્ન થાય છે તો અહીંયા આગળ જે પૂધાની છે એમાં આશરે બસો છપ્પન જેટલા બહુ કશાધારી એટલે કે બહુ બધી કશાઓ ધરાવતા હોય એવા ચલ પૂજન્યુ બને છે હવે સ્ત્રી જન્યુ ધાની વિશે વાત કરીએ તો પૂર્વ દેહના તલસ્થ ભાગ અને લીલા આયામ ભાગોના જોડાણ સ્થાને ખાંચમાં સ્ત્રી જન્યુ ધાની ઉત્પન્ન થાય છે તો અહીંયા આગળ જે બીજાણુઓ જે છે એ અંકુરણ પામી જે અવસ્થા બનાવે છે એને શું કહેવાય પૂર્વ દેહ તો જ્યાં આગળ એ લીલા કલરનો ભાગ છે એ અને જે બીજો રંગ વિહીન ભાગ છે એ ખાંચામાં શું ઉત્પન્ન થાય છે આર્ચિગોનિયમ એટલે કે સ્ત્રીજન્યુ ધાનીનું નિર્માણ થાય છે એક પૂર્વદેહ પર વધુ સંખ્યામાં સ્ત્રીજન્યુ ધાનીઓ ઉત્પન્ન થાય છે પ્રત્યેક સ્ત્રીજન્યુ ધાની એ ચંબુ આકારની બે ભાગ ધરાવે છે અંડધાની અને ગ્રીવા જ્યાં અંડધાની એ પૂર્વદેહમાં ખંચિત હોય અને ગ્રીવા એ ક્યાં રહે છે બહાર રહે છે અંડધાનીમાં એક અંડકોષ અને એક અંડધાની માર્ગકોષ હોય જે જે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એ નળી જેવો ભાગ છે એને શું કહેવાય ગ્રીવા જેમાં વચ્ચે અંડકોષ આવેલો હોય તો જ્યારે પૂજન્યુ એ બહાર નીકળી અને અહીંયાથી આ નળીમાં દાખલ થઈ અને અંડકોષ સુધી પહોંચશે ત્યારે એમાં ફલણની પ્રક્રિયા જોવા મળશે તો એ અંડધાની માર્ગકોષ કે જ્યાં આગળથી પૂજન્યુ પસાર થાય છે તો એને અંધાણી માર્ગકોશ ટૂંકી ગ્રીવામાં ચાર આયામ હારમાં ચાર કોષ એ ગ્રીવા કોશ તરીકે વર્તે છે અને વચ્ચે એ ગ્રીવા માર્ગકોશ આવેલો હોય તો આ જે એની આજુબાજુ જે કોષો છે એને શું કહેવાય ગ્રીવા કોશ અને એ ગ્રીવા કોશ વચ્ચેનો જે માર્ગ છે એને શું કહેવાય ગ્રીવા માર્ગકોશ તો અહીંયા આગળ આપણે આટલા સુધી આવ્યા હતા કે એ જે આર્ચિગોનિયમ છે એમાં અંડકોષ આવેલો છે અને એન્થેરેડિયમ છે એમાં શું આવેલું છે જન્યુ અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે છે એ જન્યુ છે જેમાં એની આગળના ભાગે બહુ બધી કશાઓ અહીંયા આગળ જોવા મળે છે તો એ જન્યુ આમાંથી જે નળી જેવો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ ગ્રીવા માર્ગ કોષ એમાંથી દાખલ થઈ અને નીચે છેક આ ભાગ છે જે આગળ એગ એટલે કે અંડકોષ છે ત્યાં આગળ પહોંચશે અને શું બનાવે જાયગોટ એટલે કે યુગ્મનજનું નિર્માણ કરે અને એ યુગ્મનજનું નિર્માણ થાય એટલે એમાંથી ફરીથી નવો ઇક્વિસિડમનો પ્લાન્ટ તૈયાર થાય તો આ જે આખું ચક્ર ચાલ્યા કરે અહીંયા સુધીની એમાં જે અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા કહેવાશે ત્યારબાદ અહીંયાથી આ જે જાયગોટ સુધીની જે અવસ્થા છે જેમાંથી નવો પ્લાન તૈયાર થશે એની જન્યુજનક અવસ્થા ત્યારબાદ ફરીથી એમાં શંકુનું નિર્માણ થાય અને એ આવું જે સ્વરૂપ ધારણ કરે તો એ ફરીથી બીજાણુજનક અવસ્થાની શરૂઆત થશે આમ બીજાણુજનક અવસ્થા એ મુખ્ય અને જન્યુજનક અવસ્થા ગૌણ અને એ બંને અવસ્થાઓ એકાંતરે ચાલ્યા કરશે આજનો આપણો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો જોવા બદલ થેન્ક યુ સો મચ